નમસ્તે બાળકો, કેમ છો? મજામાં છો? આજે આપણે ધોરણ 2 માં અંગ્રેજી વિષય શીખીશું. બાળકો, આપણે શું શીખી રહ્યા છીએ? એ ઉચ્ચારવાળા, એ ઉચ્ચારથી બનતા સ્પેલિંગો જેની આપણે ઓળખ મેળવી રહ્યા છીએ. અગાઉ આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 શીખી ગયા, હવે આજે પાર્ટ 3 શીખવાનું છે. તો સૌપ્રથમ તો બધા જ વિદ્યાર્થીઓ રેડી થઈ જશે અને બધા વિદ્યાર્થીઓનું ધ્યાન ક્યાં રહેશે? બોર્ડ પર રહેશે. પહેલા અહીંયા સ્પેલિંગને તમારે સમજવાના છે, શીખવાના છે. પછી જ્યારે અહીંયાથી હું તમને પીડીએફ ફાઇલ મોકલું ત્યારે તમારે સારા અક્ષરે લખવાનું રહેશે. તો બધા બાળકોનું ધ્યાન ક્યાં રહેશે? બોર્ડ પર. રેડી છો ને? ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે. ઓકે, ચલો. એ વાળા સ્પેલિંગ જેમાં આપણે પેન નંબર જોવાનો છે. વી એ એન વેન એટલે વાન. વી એ એન વેન, વેન એટલે વાન. વાન તો બધા જ વિદ્યાર્થીઓએ જોઈ છે. જોઈ છે ને બાળકો? હા, જ્યારે તમે સ્કૂલમાં આવો છો ત્યારે વાનમાં બેસીને આવો છો, આવો છો ને? હા, તો એ વાનને આપણે શું કહીએ છીએ? વેન કહીએ છીએ. જો હું તમને વાનનું ચિત્ર પણ બતાવું છું, તમારી પાસે આવી પ્રાઇમર ઇંગ્લિશ પ્રાઇમર પાર્ટ 1 છે, એ ચોપડી છે જેમાં પેજ નંબર 44 છે. તો બધા વિદ્યાર્થીઓ ખોલશે. પેજ નંબર 44માં એ વાળા સ્પેલિંગ આપેલા છે અહીંયા, જેમાં આપણે વાનનું ચિત્ર જોવાનું છે. આર યુ વાન? દેખ્યું ને બાળકો વાન? હા, આ વાનને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? વેન કહીએ છીએ. વી એ એન વેન એટલે વાન. શું કહેવાય? વી એ એન વેન એટલે વાન. ઓકે, સમજ પડી ગઈ ને બાળકો? તો ચાલો હવે આગળના સ્પેલિંગ તરફ જઈશું. સ્પેલિંગ નંબર 11. 11 એટલે કે 11. એમ એ પી મેપ એટલે નકશો. એમ એ પી મેપ એટલે નકશો. નકશો જોયો છે બાળકો? નહીં જોયો હોય, કેમ કે હજુ હવે તમને ભણવામાં આવશે ને, તો હું તમને નકશો પણ બતાવું છું. તમારી પાસે આ પ્રાઇમર ચોપડી છે જ, તમે ખોલી છે બધા વિદ્યાર્થીઓ, જેમાં પેજ નંબર પણ તમે 44 ખોલ્યું છે. હવે તેમાં આવેલો નકશો, આ નકશાનું ચિત્ર, આને નકશો કહીએ છીએ. શું કહીએ છીએ? નકશો. અને એમ એ પી મેપ, મેપ એટલે નકશો કહેવાય. તો બાળકો, ભારતનો નકશો હોય, ગુજરાતનો નકશો, દુનિયાનો નકશો, આ રીતના અલગ અલગ જાતના આપણને નકશા જોવા મળે છે. તો એને શું કહેવાય છે? અંગ્રેજીમાં તેને મેપ કહેવાય, ગુજરાતીમાં તેને નકશો કહેવાય. શું કહેવાય? એમ એ પી મેપ એટલે નકશો. બરાબર. હવે તમે આગળ જ્યારે આગળના ધોરણમાં જશો ત્યારે નકશો તમારે ભણવામાં આવશે જ બાળકો. ચલો, સમજ પડી ગઈ ને આ સ્પેલિંગમાં? ઓકે, તો ચલો હવે આગળના સ્પેલિંગ તરફ જઈશું. સ્પેલિંગ નંબર 12. ટી એ પી ટેપ એટલે નળ. ટી એ પી ટેપ એટલે નળ. નળ તો બધા જ વિદ્યાર્થીઓ જોયે છે, જોયે છે ને? તમે જ્યારે સવારમાં વહેલા ઉઠો છો ત્યારે નાહો છો ત્યારે શું ચાલુ કરો છો? નળ ચાલુ કરો છો. હવે નળમાંથી શું આવે છે? પાણી. આ નળને શું કહીએ છીએ આપણે? ટેપ કહીએ છીએ. અંગ્રેજીમાં તેને ટેપ કહેવાય, ગુજરાતીમાં તેને નળ કહેવાય. જો મારી પાસે નળમાં ચિત્ર છે, આ રહ્યું નળ. નળ અલગ અલગ જાતના આપણને જોવા મળે છે, બરાબર ને? કોઈ પ્લાસ્ટિકનો નાખે છે, કોઈ સ્ટીલનો નાખે, કોઈ પિત્તળનો નાખે, પણ આને શું કહેવાય? ટેપ કહેવાય અંગ્રેજીમાં, અને ગુજરાતીમાં તેને નળ કહેવાય. નળમાંથી પાણી આવે, અત્યારે તો આપણે ઘરે ઘરે વ્યવસ્થા થઈ ગઈ છે પાણીની, એટલે નળમાંથી જ પાણી આવે છે. અને આપણે નળમાંથી પાણી ભરતા હોઈએ છીએ, તો આ નળને આપણે અંગ્રેજીમાં ટેપ કહીએ. અંગ્રેજીમાં ટી એ પી ટેપ, ટેપ એટલે નળ. નળને અંગ્રેજીમાં ટેપ કહેવાય, ગુજરાતીમાં તેને નળ કહેવાય. ઓકે, સમજ પડી ગઈ ને બાળકો? તો ટી એ પી ટેપ એટલે નળ. ઓકે, ચાલો હવે 13 નંબર જોઈશું. સી એ પી કેપ એટલે ટોપી. સી એ પી કેપ
એટલે ટોપી ટોપી તો બધા જ વિદ્યાર્થીઓ ઓળખે છે ટોપીનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ ક્યારે કરીએ છીએ ઉનાળામાં જ્યારે આપણને તાપ લાગે છે ગરમી લાગે તાપ લાગે છે ત્યારે તમે માથા પર ટોપી લગાવતા હો છો મૂકો છો ને ટોપી જે તાપથી રક્ષણ મેળવવા માટે જે તો એને શું કહીએ છીએ આપણે ટોપી કહીએ છીએ કેપ એટલે ટોપી આપણે અહીંયા કેપનું ચિત્ર નથી આપણે બાળકો પણ તે કેપ તો બધાએ જાણો છો ઓળખો છો બરાબર તો એને શું કહેવાય કેપ એટલે ટોપી કહેવાય સીએપી કેપ કેપ એટલે ટોપી ઓકે તો બધાને ખબર પડી ગઈ ને કે ટોપીને આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં ટેપ કહીએ છીએ શું કહીએ છીએ ટેપ ટેપ એટલે કેપ કેપ કહીએ છીએ ટેપ નહીં હા સોરી બાળકો સીએપી કેપ એટલે ટોપી બરાબર પછી એનો ગોળ અને ગોળ આવે મોટો હેટ એટલે ટોપો થાય અને આને કેપ એટલે ટોપી સીએપી કેપ એટલે ટોપી બરાબર તો ચલો બાળકો આ સ્પેલિંગ એક વખત આપણે રિપીટ કરી લઈએ ચલો વી એ એન મેન એટલે વાન એન એ પી મેન એટલે નકશો આગળનો સ્પેલિંગ ટી એ પી ટેપ એટલે નળ સી એ પી કેપ એટલે ટોપી ચલો બાળકો આ સ્પેલિંગમાં તમને સમજ પણ પડી ગઈ હશે અને આ સ્પેલિંગ હા સ્પેલિંગમાં લખતા પહેલા પહેલો અક્ષર કેવી રીતે લખવાનો છે પહેલો અક્ષર કેપિટલમાં બાકીના સ્મોલ અક્ષર બરાબર સ્મોલમાં લેવાના છે અને જે અક્ષર કેપિટલમાં છે એ ત્રણ લીટીનો છે સ્મોલમાં પણ ત્રણ લીટીનો ઉપયોગ કરીને સ્પેલિંગ આવે છે ધારો કે પી છે ટી છે એ સ્મોલ છે પણ તેનો પણ ત્રણ લીટીનો ઉપયોગ કરીને જ લખવાનો હોય છે તો તે પ્રમાણે તમારે ધ્યાન રાખીને લખવાનું રહેશે કેવી રીતના અહીંયા પીએપી કેપમાં પણ ટી છે એ કેપિટલમાં લખવાનો છે અને સ્મોલ પી છે એને પણ ત્રણ લીટીનો ઉપયોગ કરીને લખવાનો છે તો તેની પણ તમારે કાળજી લેવાની રહેશે તેવી જ રીતના અહીંયા સીએપી કેપ કેપ એટલે ટોપી એમાં પણ સી કેપિટલ છે તો સી ને ત્રણ લીટીનો ઉપયોગ કરીને લખવાનો છે અને પી તે સ્મોલ છે પણ તેને પણ ત્રણ લીટીનો ઉપયોગ કરીને લખવાનો છે તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે બાળકો ચલો હવે હું આને તમને પીડીએફ ફાઇલ મોકલીશ તો પીડીએફ ફાઇલમાંથી જોઈને તમારે આ સ્પેલિંગ લખવાના છે અહીંયા તો બોર્ડમાં મેં તમારી સમજ માટે જ લખ્યા છે તમને સમજાવવા માટે પણ જ્યારે અહીંયા હું પીડીએફ ફાઇલ મોકલું ત્યારે પીડીએફ ફાઇલમાંથી જ લખજો આ રીતના સરળ એ જ પેજ પર લખી દેતા નહીં હવે બાળકો આગળના સ્પેલિંગ માટે આપણે ફરી મળીશું બાળકો ચલો બાય